विद्यार्थी मित्रों, सर्व विद्यालय केरवनी मंडल कड़ी संचालित प्रमुख स्वामी साइंस एंड एचडी पटेल आर्ट्स कॉलेज मां आप सबे बीए सेमिस्टर वन मां प्रवेश लीधो छे ए बदल सौथी पहला तो हूँ तमने कॉलेज परिवार वती अने सर्व विद्यालय केरवनी मंडल वती थी खूब खूब अभिनंदन आपू छू। केम के तमे अहींया बीए वन थी बीए सिक्स सुधी अभ्यास करवाना छो। आजे अपने कॉलेज नी विविध प्रवृत्तियों विषय नी चर्चा करवाना छे। हूँ तमने कॉलेज में जे एक्टिविटी थाई छे एनाथी माहितगार करीश के जेनाथी आ ऑनलाइन टीचिंग छे ए ऑनलाइन टीचिंग पूरू थया पछी आखी प्रोसेस ऑनलाइन ने आवे त्यारे तमे कॉलेज में आवो तो आ कॉलेज में चालती बधीज प्रकारनी एक्टिविटी थी तमने वाकेफ करवामां आवे, तमे माहितगार होवा जोईए। तो आर्ट्स विभाग नी हूँ बात करीश अत्यारे। हाल आर्ट्स विभाग में मुख्य विषय अपनी कॉलेज में तमारा माथी जे विद्यार्थीओ प्रवेश लीधो छे ए विद्यार्थीओ ने आमाथी कोई ने कोई एक मुख्य विषय हशे जेने सीसी कहे छे। पहला मुख्य विषय कहेवा तो हवे सीसी कहेवामां आवे छे। तो संस्कृत मुख्य विषय, गुजराती, इतिहास अने अंग्रेजी आ चार विषयों मेन तरीके आपवामां आवे छे। पछी सीई एटले प्रथम गुण जे बीजा विषय तरीके आपवामां आवे छे ए संस्कृत, गुजराती, इतिहास अने मनोविज्ञान। पछी त्रीजा विषय तरीके जेने पेपर सात कहेवामां आवे छे एवा चार विषयों छे संस्कृत, गुजराती, मनोविज्ञान अने इतिहास। हवे आ विषयोनी वात करी। विद्यार्थी मित्रोने एक खास विनंती के आ लेक्चरमां तमने विषयोनी खबर के बधी हाल बहु स्पष्टता न थाय तो ए चिंतानुं कारण नथी। तमे फोन करीने पण पूछी शको, कॉलेजमां आवो त्यारे रूबरू पण मळवानुं थशे, ए विषयोनी स्पष्टता पण आपणे करीशुं એમાં સાથે બેસીને। હવે આર્ટ્સ વિભાગમાં આપણે ત્યાં કુલ પાંચ વિષયો છે અને પાંચ વિષયોના અધ્યાપક શ્રીઓની થોડીક માહિતી હું તમને આપી દઉં। તમને એ પણ થાય કે ભાઈ અમારે સાહેબ સંસ્કૃત વિષય છે તો સંસ્કૃત વિષયમાં કયા કયા સર અમને ભણાવવાના છે, આ બહુ ઇંતેજારી હોય। બારમા ધોરણ પછી કોલેજમાં જ્યારે તમે આવો ત્યારે કોલેજમાં કેવા પ્રકારનું હોય છે, શું હોય છે, તમને તાલાવેલી હશે, ઉત્કંઠા હશે, આ બધું જ હોય અને હોવી જોઈએ એક વિદ્યાર્થી તરીકે। તો સંસ્કૃત વિષયમાં આપણે ત્યાં ત્રણ અધ્યાપકો છે, એમાં એચઓડી તરીકે મહાકાંતભાઈ છે, પછી ડૉક્ટર નીલપાબેન છે, પછી ડૉક્ટર બી એચ વણકર સાહેબ છે। આ ત્રણ અધ્યાપકો છે, એ ત્રણ અધ્યાપકો સંસ્કૃતના। ગુજરાતીમાં ત્રણ અધ્યાપકો છે, એમાં યુજી સુધીના ઇન્ચાર્જ એચઓડી પીપી પટેલ, ડૉક્ટર પીપી પટેલ, પ્રશાંતભાઈ પટેલ, પછી ડૉક્ટર બી એસ પટેલ અને ત્રીજા પ્રાધ્યાપક દર્શીલ કે ત્રિવેદી। ઇતિહાસ વિષયમાં ચાર અધ્યાપક મિત્રો આપણે ત્યાં છે, એમાં એચઓડી તરીકે ડૉક્ટર એનજે પરીખ, નરેશભાઈ પરીખ, બીજા ક્રમે છે પ્રાધ્યાપક કિરણ,
પછીના ક્રમે છે પ્રાધ્યાપક સંજય અને ચોથા ક્રમે છે પરમાર વિશા. આ ચાર અધ્યાપકો હિસ્ટ્રીમાં છે. એના પછી અંગ્રેજી વિષયમાં આપણે ત્યાં મુખ્ય અંગ્રેજી ચાલે છે, એમાં એચઓડી તરીકે ડૉક્ટર અલ્પાબેન જાની, પ્રાધ્યાપક જેની મેડમ, પ્રાધ્યાપક અંસારી સર અને પ્રાધ્યાપક સમીરભાઈ પંડ્યા. પછી મનોવિજ્ઞાન આપણે ત્યાં ગૌણ વિષય તરીકે આપવામાં આવે છે અને એમના અધ્યાપિકા છે પ્રાધ્યાપક પુષ્પાબેન રાવ. તો આ આર્ટ્સ વિભાગની આખી ફેકલ્ટીની વાત મેં તમારી સામે કરી. તમે કોલેજમાં આવો છો એટલે તમારો વિષય કોઈ પણ હોય, કોઈ પણ વિષય હોય, છતાં તમારે બધા જ અધ્યાપકોની માહિતી તમારી પાસે હોવી જોઈએ. બધાના કોન્ટેક્ટ નંબર પણ તમે આવો ત્યારે તમે લઈ શકો અને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે વિના સંકોચે પૂછી શકો. બધા જ અધ્યાપકો ડોક્ટરેટ છે એટલે પીએચડી કરેલા છે, પીએચડીનું સંશોધન પણ કરાવે છે. બીજા અર્થમાં કહું તો FYBAમાં તમે દાખલ થાવ છો, અહીંયા તમારે પીએચડી સુધીનો અભ્યાસ કરવો હોય તો પીએચડી સુધીનો અભ્યાસ પણ તમે અહીંયા બેસી અને કરી શકો. આ વ્યવસ્થા આપણી કોલેજમાં છે. અત્યારે આર્ટ્સના મિત્રો જે છે, અધ્યાપક મિત્રો, એમના હાથ નીચે 10-15 વિદ્યાર્થીઓ બીજી યુનિવર્સિટીના, બીજી કોલેજના એ પીએચડી એટલે ડોક્ટરેટની પદવી મેળવી રહ્યા છે અથવા સંશોધન કાર્ય કરી રહ્યા છે. આ તમારા વિષયની અધ્યાપકોની માહિતી. હવે આપણે બીજી વાત કરીશું કે અભ્યાસની સાથે સાથે આ કોલેજ કેવી એક્ટિવિટી કરે છે. આપણે અભ્યાસની વાત તો વર્ગમાં કરવાના જ છીએ મિત્રો. તમારા કયા પેપર છે, શું, એની વાત તમને વર્ગખંડમાં પણ, એના લેક્ચરો નિયમિત ઓનલાઈન ને ઓફલાઈન શરૂ થશે ત્યારે પણ હશે. પણ તમને એ પણ ખબર હોવી જોઈએ કે પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચડી પટેલ આર્ટ્સ કોલેજમાં આપણે માત્ર વર્ગમાં ટીચિંગ લેવ કરવા માટે કે બીએ કે એમએ થવા માટે આપણે પ્રવેશ લેતા નથી, પણ આપણો સર્વાંગી વિકાસ થાય એટલા માટે આપણે એડમિશન લીધું છે. એટલે શિક્ષણની સાથે સાથે તમારો સર્વાંગી વિકાસ, તમારો આંતરબાહ્ય બધા જ પ્રકારનો વિકાસ આ કોલેજમાં થાય એવી બધી એક્ટિવિટી પ્રવૃત્તિઓ આ કોલેજમાં થઈ રહી છે. અને હજારો વિદ્યાર્થીઓ અહીંયા થઈ બીએ અને એમએ થયા છે, બીએસસી થયા છે, એ લોકો એના સાક્ષી રહ્યા છે. તો એ પ્રવૃત્તિઓની માહિતી અહીંયા તમારી સમક્ષ એક પછી એક હું મૂકું છું કે જેમાંથી તમે અત્યારથી પણ નક્કી કરી શકો. તમારામાંથી કોઈ સરસ ગાતું હશે, સરસ વગાડતું હશે, કોઈ કવિતા કરતું હશે, કોઈકને સેવાનો ગુણ હશે, કોઈકને એવું હશે કે મારે સાહેબ ભરતીમાં જવું છે, હું કબડ્ડી કે ખોખોનો ખેલાડી છું, આવું તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ હશે. હજુ વિદ્યાર્થીઓમાં શું છે એ અમે રૂબરૂ મળ્યા નથી એટલે ખબર નથી, પણ આ બધું તમારામાં છે જ, પડેલું જ છે. તો એમાંથી તમારે શામાં જવાની ઈચ્છા છે, અભ્યાસ કરતા કરતા આ બીજી એક્ટિવિટીમાં તમે શામાં જઈ શકો, એ પ્રકારનું તમે એ દિશામાં વિચારતા થાઓ અને કોલેજ ખુલે કે ત્યારે તમે એમાં પોતાનું નામ કે યોગદાન આપી શકો. એવી જે પ્રવૃત્તિઓ છે, બદલામાં તો તમને સર્ટિફિકેટ મળવાનું જ છે જે તે પ્રવૃત્તિનું, અને સર્ટિફિકેટ તમારે કે એ પ્રમાણપત્રો આપણે ગમે ત્યાં કામ આવે છે. તો એવી બધી પ્રવૃત્તિઓમાં પહેલા ક્રમે પ્રવૃત્તિ છે NSS. NSS એટલે રાષ્ટ્રીય સેવા યોજના. આના પ્રોફેસર ઇન્ચાર્જ ડૉક્ટર BH વણકર સાહેબ છે. NSS નો આખો અર્થ
राष्ट्रीय सेवा योजनाओ थाय छे। राष्ट्रीय सेवा योजना एटले जेमा वर्ष दरमियान सेवाकीय प्रवृत्तिओ करवामां आवे छे, जेमा FIBA नो विद्यार्थी बे वर्ष जोड़ाय एटले एने यूनिवर्सिटी अने कॉलेज तरफथी प्रमाणपत्र आपवामां आवे छे। सेवा करे प्रवृत्तिओमां बधा ज प्रकारनी प्रवृत्तिओ कॉलेजमां, पछी ए कॉलेजमां वृक्षारोपण करवानुं होय, समाजमां गामडामां वृक्षारोपण करवानुं होय, કોઈની સેવા કરવાની હોય, કોઈ જગ્યાએ કોઈક વ્યવસ્થા ઊભી કરવાની હોય। દાખલા તરીકે અત્યારે કોરોના છે, તમને એક દ્રષ્ટાંત સરસ આપું। આ COVID-19માં NSSના પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ FD પટેલના વિદ્યાર્થીઓ માંથી કેટલાક વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ વચ્ચે બંધ હતું એમાં કડી પોલીસ સ્ટેશને ફરજ બજાવી, જ્યાં ઉભા રહેવાનું હોય, માર્ગદર્શન આપવાનું હોય, એ રીતે બાવલુ પોલીસ સ્ટેશને, આ બાજુ બેચરાજી પોલીસ સ્ટેશને પણ આપણા વિદ્યાર્થીઓએ ફરજ બજાવી છે અને એમને આ ઉત્તમ કામગીરી બદલ ત્યાંથી પ્રમાણપત્રો પણ મળ્યા છે। NSS એટલે એવું નહીં કે આજ એમાં તમામ આવી જાય, તમને ગાતા વગાડતા આવડે છે તો ચાલો એ પણ, એટલે એ પ્રવૃત્તિ એવી છે તમારો સર્વાંગી વિકાસ કરે, તમારામાં નેતૃત્વના ગુણો ખીલે એ પ્રકારની પ્રવૃત્તિ એટલે NSS। તમે પોતે અનુભવ કરતા હશો કે મને અહીંયા બોલતા આવડતું નથી, પણ NSSમાં આવ્યા પછી તમે હજારો માણસોની વચ્ચે બોલી શકો। આવા ઘણા વિદ્યાર્થીઓ આપણે ત્યાં આવ્યા છે અને પોતાના નેતૃત્વના ગુણો એ લોકોએ વિકસાવ્યા છે। તો NSSમાં એક વર્ષ દરમિયાન આવી બધી પ્રવૃત્તિઓ થાય છે। પછી NSSમાં એક દિવસ એક પ્રવૃત્તિ એવી થાય છે વર્ષમાં કે 7 દિવસ સુધી કોઈ ગામડામાં જઈ અને રહેવાનું સ્કૂલમાં અને ગામમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવાની, ગ્રામ સફાઈથી માંડીને અંધશ્રદ્ધા નિવારણના, બાળકોને લગતા, વૃદ્ધોને લગતા, સર્વે જુદા જુદા ગામડાની સમસ્યાઓથી પરિચિત થાય માણસ, એટલે ત્યાં જ રહેવાનું। વિદ્યાર્થી મિત્રો, તમને એક વાત હું કરું કે આ બધી એક્ટિવિટીઓ જે હું ગણાવું છું એમાં તમારે જોડાવા માટે તમારે કોઈ ફી આપવાની જરૂર નથી। તમારા મનથી એ મનમાં હોય કે સંસ્થાની ફી લે છે તો આ બધી એક્ટિવિટીઓ વિનામૂલ્યે છે। હા, તમારે નામ લખાવવાનું અને એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ પણ થવું, પણ એના અંગે કોઈ ફી આપણે લેવામાં આવતી નથી અહીંયા। એટલે આ કોલેજમાં એડમિશન તમે લીધું છે તો કેટલા ભાગ્ય, હું ભાગ્યશાળી શબ્દ પહેલાં એટલા માટે વાપર્યો, અભિનંદન પણ આપ્યા કે આ બધું જ આ કોલેજમાં છે, તમને એ બધું મેળવતા આવડવું જોઈએ, તમારી દિશા તમારે નક્કી કરવાની છે અહીંયા। એટલે 7 દિવસ એ પ્રવૃત્તિઓ પણ ચાલશે અને એ રેસિડેન્ટ કેમ્પ ત્યાં જ રહેવાનું, જમવાનું, સહભોજન અને ત્યાં જ રાત્રિ કાર્યક્રમ, દિવસના કાર્યક્રમો આ બધું ત્યાં કરવાનું। એના પછી એ યુનિવર્સિટીનો કેમ્પ હોય છે, યુનિવર્સિટી દ્વારા આપણને ગ્રાન્ટ આપે છે અને એ યુનિવર્સિટીમાં આપણે એનો રેકોર્ડ છે એ મોકલતા હોઈએ છીએ અને યુનિવર્સિટીનું તમને એક પ્રમાણપત્ર પણ સરસ રીતે આપવામાં આવે છે। એવી જ બીજી પ્રવૃત્તિ છે NCC। કેટલાકના મનમાં એક પ્રશ્ન એવો પણ થાય કે સાહેબ એક સાથે અમે બધી એક્ટિવિટીમાં જોડાઈ શકીએ? હા, તમે એક સાથે બધી એક્ટિવિટીમાં જોડાઈ શકો। વિદ્યાર્થી સાંસ્કૃતિકમાં હોય ને, સ્પોર્ટમાં હોય ને, NSSમાં હોય ને, NCCમાં હોય, તો એવી NCC જે નેશનલ કેડેટ કોર આપણે ત્યાં ચાલે છે, તમે કોલેજમાંથી અમુક જગ્યાએથી પસાર થતા હોય તો ખાખી વર્દીવાળા વિદ્યાર્થીઓ પરેડ કરતા હોય છે, એવી જ બટાલિયન આપણે ત્યાં ચાલે છે જેમાં આર્મીની ટ્રેનિંગ આપવામાં આવે છે, ડ્રિલ, એને લગતી બીજી બાબતો, પછી એ લોકોને બીજે શિબિરાર્થી અમદાવાદ આર્મી કેમ્પમાં NCC આખો એક ઓફિસ છે એમાં મોકલવામાં આવે છે। આપણા ઘણા વિદ્યાર્થીઓ 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે આપણી કોલેજમાંથી જઈ
અને ત્યાં ગુજરાતનું નેતૃત્વ કરેલું છે. તમે જોતા હશો કે આ બહુ સરસ તમારે માટે એક તક છે, જે લોકો હેલ્ધી હોય અને આમાં જો તમને ભરતીમાં કદાચ એવું થાય કે મારે ભરતીમાં જવું છે સાહેબ, તો ભરતીમાં જવા માટે આ એક બહુ મહત્વની વસ્તુ છે તમારે માટે. તમારી પાસે બી કે સી કે એ સર્ટિફિકેટ તમે પાસ કર્યા હોય તો તમે પોલીસમાં કે પીએસઆઈની ભરતી કે એવી કોઈ ભરતી હોય મિલિટરીની કોઈ પણ શાખાની, તો તમને લોકો વિના સંકોચે તરત જોઈને લઈ લેતા હોય છે. કેમ કે 50% તો તમે અહીંયા કામ પૂરું કર્યું છે, એટલે એવી એનસીસીની પ્રક્રિયા. તમે એનએસએસમાં પણ રહી શકો અને એનસીસીમાં પણ રહી શકો, એના માટે કોઈ પ્રતિબંધ છે નહીં. તમારી કેટલી કેપેસિટી છે દોડવાની એના ઉપર આધાર રહે છે. હવે ત્રીજી વાત, કોલેજમાં સરસ મજાની લાઇબ્રેરી છે. તમે કોલેજમાં આવ્યા નથી એટલે હજુ લાઇબ્રેરીનો પરિચય નથી, પણ તમે કોલેજમાં આવશો એટલે તમારી ફી ભરેલી પાવતી તમે લાઇબ્રેરીમાં બતાવશો એટલે લાઇબ્રેરિયન હરિભાઈ બહુ સરસ અગોલના કોલાદના વતની છે અને પીએચડી કરેલું છે, તમે આપશો એટલે તમને કાર્ડ ઇસ્યુ કરશે અને તમે વિનામૂલ્યે કોલેજમાં 3 વર્ષ તમને જેટલા પુસ્તકો વાંચવા જોઈતા હશે એટલા મળશે. અત્યારે એવું કહી શકાય કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એટલી પટેલ આર્ટ્સ કોલેજની જે લાઇબ્રેરી છે, એવી લાઇબ્રેરી બને ત્યાં સુધી ઉત્તર ગુજરાતમાં કોઈ જગ્યાએ જોઈ નથી. એ ડિજિટલ છે આખી, તમને એક મોબાઈલમાં નંબર આપે તો તમે ઘેર બેઠા બેઠા પણ સર્ચ કરી શકો કે આ પુસ્તક લાઇબ્રેરીમાં છે કે નથી, અને છે તો કયા કબાટમાં છે અને કયા ખાનામાં છે, તમે ઘેર બેઠા બેઠા નક્કી કરી શકો. બધા જ વિષયના પુસ્તકો, અભ્યાસક્રમના તો ખરા જ, પણ કોઈકને એમ થાય કે મારે પીએસઆઈ બનવું છે, ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા આપી છે 12મા પછી, તો એ બધી સ્પર્ધાત્મક પરીક્ષાના જનરલ નોલેજના પુસ્તકો છે, એ પુસ્તકો પણ અહીંયા ઉપલબ્ધ છે વિનામૂલ્યે. જે તમારે બજારમાં પૈસા ખર્ચવા પડે છે અહીંયા તમારે બિલકુલ પૈસા ખર્ચવાના, અને તમે વાંચી શકો છો. ઉપર રીડિંગ રૂમ છે, તમારે નેટનો ઉપયોગ કરી અને બાબતો સર્ચ કરી શકો. રાત્રે 10 વાગ્યા સુધી લાઇબ્રેરી ખુલ્લી રહેશે, તમે એકાંતમાં વાંચી શકો. એ પ્રકારની વ્યવસ્થા પણ અહીંયા પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચડી પટેલ આર્ટ્સ કોલેજમાં લાઇબ્રેરીમાં છે. તમે રૂબરૂ જોજો, આ બધી વ્યવસ્થા અહીંયા છે જ. પછી બીજી કે તમે આર્ટ્સના વિદ્યાર્થીઓ છો, કલાના વિદ્યાર્થીઓ છો, આર્ટ્સ એટલે એક પ્રકારની કલા, પછી એ વિદ્યાર્થી હિસ્ટ્રીનો હોય, સંસ્કૃતનો હોય, અંગ્રેજી કે ગુજરાતી કે મનોવિજ્ઞાન, એનામાં કોઈને કોઈ કલા પડેલી હોય છે, તો આપણે ત્યાં સાહિત્ય વર્તુળ ચલાવવામાં આવે છે પ્રમુખ સ્વામી કોલેજમાં. અને એ સાહિત્ય વર્તુળમાં તમે સ્વરચિત કોઈ કવિતા લખી લાવો, તમે સ્વરચિત કોઈ વાર્તા હોય, ટૂચકો હોય, લઘુકથા હોય, ઇવન જાણવા જેવું કોઈ નિબંધ, છાપામાં કંઈક સરસ આવ્યો ને તમે કટિંગ કર્યું, કોઈ લેખ સારો આવ્યો, ચિંતનાત્મક આવ્યો, તો એ તમે એના ઇન્ચાર્જ અધ્યાપકને આપો, એટલે નિયમિત એ બોર્ડ ઉપર મૂકવામાં આવે છે. કેટલાક સુવિચારો હોય, આપણે પ્રાચીન સંસ્કૃતિ હોય, સ્વામી વિવેકાનંદના વિચારો હોય, એ પણ ત્યાં નિયમિત રીતે પ્રકાશિત કરવામાં આવે છે. આ આખો જૂથ એ વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવે છે. તમારામાંથી પણ 1-2 વિદ્યાર્થીઓ આપણે લઈશું અને નિયમિત રીતે બોર્ડ ઉપર મૂકે, સોમવારે મૂકે અને ગુરુવારે મૂકે, તો એમાં તમે તમારી કૃતિઓ મૂકી શકો. બેન ગુજરાતીવાળા વિદ્યાર્થીઓ છે તો ઉમાશંકરની સરસ મજાની કવિતા હોય ને લખી લાવ્યા હોય તો ત્યાં મૂકાય. ઇતિહાસ વર્તુળ ચાલે છે, ઇતિહાસવાળા વિદ્યાર્થીઓ ઇતિહાસ પણ ત્યાં પોતાનું મૂકી શકે, એની વિગતો. સંસ્કૃતવાળા છે તો સંસ્કૃતમાં સંસ્કૃતનું નામ લઈએ ને એટલે કાલિદાસ યાદ આવે,
તો આવું જીવન કવન સર્જકનું મુકાય તો તમારું બે કામ થશે. એક વર્ગમાં જે ટીચિંગ ચાલશે એનાથી તો તમારો વિષયની સજ્જતા તમારામાં આવશે, પણ એની સાથે સાથે જનરલ નોલેજ પણ તમારું તૈયાર થતું જશે. જે વિદ્યાર્થીઓએ આગળ ભરતી કે કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની છે તો એ વિદ્યાર્થીઓને હું અત્યારથી વિનંતી કરું છું કે એક મોટી ડાયરી ખરીદી લેવાય જાતે, અને આવી બધી ઘટનાઓ, આવી બધી બાબતો છાપવામાં આવતી, ટીવીમાં આવતી મહત્વની ઘટનાઓ ડાયરીમાં ટીક કરો. એવું માનશો નહીં કે મારા મોબાઈલમાં બધું છે, મોબાઈલ શરૂ થાય ન થાય એ અંદર હોય, પણ તમારું પોતેનું FY થી BA 1-6 સુધી તમારી એવી 2-5 ડાયરીઓ જાય કે જેમાં તમામ જનરલ નોલેજ તૈયાર થાય અને એ તમે ફરીથી વાંચી શકો. એટલે આ એક કરવા જેવી ઘટના હું ઘણા વિદ્યાર્થીઓને કહું છું કે નવી નવી બાબતો છે એટલે તરત ટીક કરી લો, ડાયરી સાથે જ રાખો, અને આ બધી ઘટનાઓ છે એનો તમે રેકોર્ડ રાખશો તો ભવિષ્યમાં જનરલ નોલેજની પરીક્ષા આવશે ને એટલે તમને અઘરું નહીં પડે કે આ તો મને ખબર જ છે, મારી ડાયરીમાં છે જ, કોઈ પૂછે તો. એ હવેનો યુગ આખો એ આ પ્રકારનો હશે. તમારી પાસે ગુજરાતીના વિદ્યાર્થીની ઇતિહાસનું જ્ઞાન પણ જરૂરી છે, સંસ્કૃતનું જ્ઞાન પણ જરૂરી છે, અને ઇતિહાસના વિદ્યાર્થી કે સંસ્કૃતના વિદ્યાર્થીને મનોવિજ્ઞાન પણ એટલું જ કે અંગ્રેજી પણ આવડવું. એટલે આ સાહિત્ય વર્તુળ પણ ચાલે છે આપણે ત્યાં, એમાં પણ તમે એક્ટિવ થઈ શકો. ગુજરાતીવાળા વિદ્યાર્થીઓને તો ફરજિયાત પણ એક્ટિવ કરીએ છીએ એમાં. કંઈક લખો, કંઈક વિચારો, ના હોય તો કોઈની કવિતા એ ઉતારી લાવો, આપણે બોર્ડ ઉપર મૂકીશ, પણ તમે કવિતાથી તો માહિતગાર થાઓ. એના પછી કોલેજમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ચાલે છે તો સાંસ્કૃતિક પ્રવૃત્તિના ઇન્ચાર્જ નીલપાબેન, ડૉક્ટર નીલપાબેન પટેલ સંસ્કૃતના, અને ડૉક્ટર મહાકાંતભાઈ જોશી અને આખી ટીમ છે. તો સાંસ્કૃતિક કાર્યક્રમો આપણી કોલેજમાં થાય છે તો એક તો કોલેજ કક્ષાએ થાય છે. સાંસ્કૃતિક હું જ્યારે કહું છું ત્યારે એમાં બધું જ આવી જાય, જેમાં ગીત આવે, સંગીત આવે, નૃત્ય આવે, ગાયન વાદનની તમામ પ્રક્રિયા. તો કોલેજમાં જે એક્ટિવિટી થાય છે એ તો રનિંગ થાય જ છે આપણે મહિના 2 મહિને કોઈ એવી વેચ, પણ યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વર્ષમાં 1 વાર યુવક મહોત્સવ યોજે છે. તમે પેપરમાં વાંચતા હશો કે ગુજરાત યુનિવર્સિટીનો આ યુવક મહોત્સવ અહીંયા આ તારીખે યોજાયો. એવો ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની જેટલી કોલેજો છે એ બધાનો યુવક મહોત્સવ 3 દિવસ સુધી પાટણમાં યોજાય છે, અને એમાં ફોક ડાન્સ, લોકગીત, કાવ્ય પઠન, તાલ વાદ્ય, મિમિક્રી, માઈમ, શીઘ્ર વક્તૃત્વ, આવી બધી એક્ટિવિટીઓ છે એ દરેક કોલેજ પાર્ટિસિપેટ કરે છે. એટલે આપણે અહીંયાથી જઈએ તો 10-15-20 વિદ્યાર્થીઓને લઈ જઈએ અને ત્યાં આપણી કલાને રજૂ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને કદાચ એવું લાગશે, અતિશયોક્તિ લાગશે, પણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ફોક ડાન્સ રજૂ થાય એ વખતે બધી જ કોલેજોના વિદ્યાર્થીઓ અને બીજા બધા જ એક જ ટેન્શન હોય કે પ્રમુખ સ્વામી કોલેજના વિદ્યાર્થીઓનો જે ફોક ડાન્સ રજૂ થશે બહેનોનો, એવો કોઈનો હશે નહીં. આપણે લગભગ દર વર્ષે ફોક ડાન્સમાં યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે હોઈએ છીએ. મહત્વની વાત છે દર સાલ. પછી તાલ વાદ્ય ને એમાંય હોય છે, આપણે મિમિક્રી અને મ્યુઝિકમાં પણ હોય છે. કોઈકને કલામાં જવાનો રસ હોય, દાખલા તરીકે અત્યારે આજનો સમય 2 દિશામાં બહુ ગતિ કરી રહ્યો છે. એક તો મોબાઈલ ક્ષેત્રમાં આ નવી નવી ટેકનોલોજીને એમાં તમને, અને બીજું તમે યુટ્યુબ અને બીજા ઉપર જોતા હશો તો કેટલાય નવા કલાકારો પોતપોતાના ગીતો રજૂ કરે છે.
તો તમારી પાસે કલા હોય ગાવાની બગાડવાની આ પ્રકારની કંઈ, તો તમે એમાં આવી શકો છો અને તમારું કેરિયર બનાવી શકો છો. ભવિષ્યમાં તમને ગીત સંગીતનો શોખ હોય તો એના આધારે પણ તમારું કેરિયર આખું ઊભું કરી અને તમે એમાં પણ એક આગવી ઓળખ તમે ઊભી કરી શકો છો. એટલે આ કોલેજમાં ચાલતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ છે. પછી કોલેજમાં સ્પોર્ટ વિભાગ છે. તમને એવું થશે કે છેલ્લા 5 વર્ષથી ભાઈઓની કબડ્ડીની ટીમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બધી જ કોલેજોની જુદી જુદી 40 થી 50 ટીમો આવે છે ખોખોની, એમાં આપણી કોલેજની ટીમ ચેમ્પિયન બને છે. બહુ મહત્વની વાત છે વિદ્યાર્થીઓ, તમારામાંથી પણ કોઈ જુદા પ્લેયર હશે. એટલે સ્પોર્ટમાં આપણે ત્યાં ઇન્ડોર સ્ટેડિયમ પણ છે અને મેદાન છે, તો એમાં પ્રાધ્યાપક બોડાત સર, રમેશભાઈ બોડાત સર, એ શારીરિક શિક્ષણ વિભાગના ઇન્ચાર્જ છે, અધ્યાપક છે. સવારથી સાંજ સુધી એ મેદાનમાં મળે. તમે એમને એમ કહો કે સાહેબ મારે ભરતીમાં જવું છે તો મારે કેવી રીતે દોડવું, તમે અઠવાડિયું આવો ને તો તમને બધું શીખવાડે, બધા જ પ્રકારની ટીપ્સ આપે તમને. અને આવા ઘણા જ વિદ્યાર્થી ગયા વર્ષે 2-3 વિદ્યાર્થી આર્મીમાં સિલેક્ટ થયા સ્પોર્ટવાળા. સ્પોર્ટવાળો વિદ્યાર્થી હોય એટલે દોડે, દોડમાં તો આવી જાય, બીજામાં પણ આવી જાય, અને થોડીક એને ટીપ્સ આપે અને રમતગમતનું એક પ્રમાણપત્ર હોય. એટલે એવી એક્ટિવિટીમાં કોલેજમાંય થોડી એક્ટિવિટી થાય છે અને કોલેજની સાથે સાથે યુનિવર્સિટીમાં ભાઈઓ ને બહેનો બધી જ, આપણે ત્યાં આર્ચરી તીરંદાજી એની ટીમ પણ દર વર્ષે ચેમ્પિયન બને છે. બહેનોનું પણ કબડ્ડી છે કે ખોખો છે એમાં એ લોકો ચેમ્પિયન બને છે. બેડમિન્ટન છે, સાયકલિંગ છે, રેસલિંગ છે, કુસ્તી, બધા જ પ્રકારની રમતોની ટ્રેનિંગ તમને અહીંયા આપવામાં આવે છે. અને તમારે અત્યારથી જ નક્કી કરવાનું કે મારે કઈ ગેમમાં જવું છે, હું કબડ્ડીમાં ચાલુ એવો છું કે ખોખોમાં ચાલુ એવો છું કે વોલીબોલમાં. તમારામાંથી ઘણા વોલીબોલના પ્લેયર હશે, હાઈસ્કૂલ કક્ષાએ રમતા હશે, તો એનો વિકાસ તમને અહીંયા પૂર્ણપણે થશે અને તમને પૂરેપૂરો સહકાર મળશે સ્પોર્ટમાં. એટલે તમે સ્પોર્ટમાં પણ તમે આવી શકો, જોડાઈ શકો. હવે બીજી વાત કરીશ થોડી. આ કોલેજમાં તમે એડમિશન લીધું છે એટલે અભ્યાસની સાથે સાથે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકો, એની તૈયારી પણ સાથે સાથે કરાવવામાં આવે છે. તો કેમ્પસમાં એવા જીપીએસસી યુપીએસસીના ક્લાસીસ કરાવાય છે કે જેમાં 12 તજજ્ઞ બોલાવવામાં આવે છે અને તમને એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવામાં આવે છે. તમે અત્યારે તો 12મા ધોરણ સુધી ભણ્યા છો, પણ ક્યાંક બોર્ડ જોયું હોય કે ભાઈ જીપીએસસી યુપીએસસી પીએસઆઈ તલાટી બનવા માટેના ક્લાસ અહીંયા ચાલે છે, તો અહીંયા એવા ક્લાસીસ થાય છે. સર્વ વિદ્યાલય કેમ્પસમાં કોલેજોમાં રહેતા એવા ઘણા અધ્યાપકો છે કે જેઓની બુકો આજે પણ ગુજરાતભરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વંચાય છે. અને એવા તમે આવીને અહીંયા એમ કહો કે સાહેબ મારી બીએ પછી જીપીએસસી પરીક્ષા પાસ કરવી છે, તો તમને પૂરતું માર્ગદર્શન એ અધ્યાપક તરફથી આપવામાં આવશે. અને લાઇબ્રેરી તો છે જ, પ્રશ્ન એ છે કે તૈયારી કેવી રીતે કરવી અને એ તૈયારી કેવી રીતે કરવી એ તમને કોણ શીખવાડશે. અહીંયાના જે અધ્યાપકો છે એવા ઘણા વિદ્યાર્થીઓ આપણે ત્યાં ક્લાસ 1 ક્લાસ 2માં આજે નોકરી કરી રહ્યા છે, કેટલા પીએસઆઈ છે, ઘણી વખત મુલાકાતે આવે છે, બનાસકાંઠામાંથી આવે કે સાહેબ અમે આ કોલેજમાં સ્પોર્ટમાં સુધી પહોંચ્યા છીએ સ્પર્ધાત્મક પરીક્ષા આપીને. એટલે સ્પર્ધાત્મક પરીક્ષા, આજનો યુગ જ સ્પર્ધાત્મકનો છે. હવે જે પરીક્ષાઓ લેવાય છે
તમે જોતા હશો કે સીધે સીધી ભરતી નથી, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમારો દેખાવ જેમાં બધા પ્રકારનું હોય, જેમાં આર્ટ્સ અને સાયન્સના તમામ વિષયો આવી જતા હોય, એમાં કોમ્પ્યુટરે આવી જતું હોય ને બધું જ, આ બધાનું જ્ઞાન તમને હોવું જોઈએ. સાથે સાથે હું તમને એ રીતે પણ તૈયાર કરી રહ્યો છું કે અત્યાર સુધી એવું શિક્ષણની વ્યવસ્થા હતી કે તમને એક જ વિષય આવડે તો ચાલે, હવેનો યુગ એવો નથી. તમારી પાસે બધા જ પ્રકારના વિષયોનું જ્ઞાન અપેક્ષિત છે. કોમ્પ્યુટર છે, મોબાઈલ છે, ઓનલાઈન છે, તમામ વસ્તુ, કોમર્સનું જ્ઞાન, થોડું વિજ્ઞાનનું જ્ઞાન, થોડું કલાઓનું જ્ઞાન, આ બધું જ તમારી પાસે હોવું જોઈએ, તો જ તમે તમારા વ્યક્તિત્વનો વિકાસ કરી શકશો. વ્યક્તિત્વનો વિકાસ પૂર્ણ રીતે ક્યારે થાય? સાથે સાથે તમને એ પણ ભલામણ કરું છું કે કડીમાં યવતેશ્વર મહાદેવ છે, એની પાસેનું મકાન છે વિષ્ણુ દાદાનું, ત્યાં સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ચાલે છે. કેન્દ્રનું નામ સાંભળીને તમે ભડકશો. સ્વામી વિવેકાનંદ કેન્દ્ર ચાલે છે એટલે એમાં કોઈ ધર્મવાદ કે પંથ જેવું નથી, પણ સ્વામી વિવેકાનંદની બુકો તમારે વાંચવા લેવી હોય તો ત્યાંથી તમે વિના મૂલ્યે લઈ શકો. અને કોલેજમાં આવ્યા પછી તો અમે વિદ્યાર્થીઓને વિના મૂલ્યે આપીએ જ છીએ. યુવાનોએ જો વાંચવા હોય, તમને એવું થાય કે સાહેબ અમે અમારી યુવાન અવસ્થામાં શું વાંચું, અમારે માટે કોઈ એવી બુક સજેસ્ટ કરો કે કઈ બુક મારે વાંચવી, તો એમને અમે ભલામણ કરીએ છીએ કે સ્વામી વિવેકાનંદ તમારે વાંચવા જોઈએ. અને એમની એની ઘણી બધું સાહિત્ય છે, તમારામાં અજબ પરિવર્તન. હું તો એમ કહું છું કે ઘેર બેઠા બેઠા અત્યારે પણ તમે નિરાશ અને હતાશ, આ COVID-19માં થયું છે કે માણસો એકલા રે, ઘેર રે, કંટારે, એટલે એક પ્રકારની એમાં નિરાશા અને હતાશા આવી જાય છે. એ સમયે સ્વામી વિવેકાનંદના વિચારો જો અમે જો વાંચશો તો તમને ખબર પડશે કે હું સાધારણ માણસ નથી, પણ મારામાં એક અજબ પ્રકારની શક્તિ છે, હું દુનિયામાં કંઈ પણ કામ કરવા માટે સક્ષમ. મિત્રો, તમે તમારી જાતને અસહાય, નિરાધાર, બેચારા આવું સમજતા નહીં, એવી ભૂલ કરતા નહીં. તમે અસહાય નથી, તમે નિરાધાર નથી. સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વાંચશો એટલે તમે સિંહની જેમ ગર્જના કરી શકશો, અને પછી તમે જે ક્ષેત્રમાં જશો ત્યાં તમારે માટે માત્ર સફળતા સફળતા છે. એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપણે ત્યાં બહુ સરસ રીતે અપાય છે, અને એમાં તમે ગાંધીનગર જાઓ એટલે સરગાસન ચોકડી, એના આજુબાજુના બિલ્ડિંગો લગભગ ગુજરાતમાંથી, સમગ્ર ગુજરાતમાંથી, એ પછી કચ્છ હોય, દક્ષિણ હોય, ઉત્તર ગુજરાત હોય કે કોઈ પણ, તો ત્યાંથી બીએ થયેલા ઘણા બધા વિદ્યાર્થીઓ ત્યાં આવી અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. રહેવાનું ત્યાં જ. કેટલાક વિદ્યાર્થીઓ નક્કી જ કરે કે મારે મામલતદાર બનવું છે, મારે IPS અધિકારી બનવું છે, તો ત્યાં આવી જાય અને ત્યાં ક્લાસીસ કરતા હોય છે. તમને BA સુધી કોલેજમાં જો આ ફેસિલિટી મળે તો પછી એનો લાભ તમારે કેમ ન લેવો, વિના મૂલ્યે આ તમે લઈ શકો છો. આપણા ઘણા વિદ્યાર્થીઓ એવા છે, બે ચાર વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં ક્લાસીસ પણ ચલાવે છે, આ એ બહુ અગત્ય પુસ્તકો પ્રકાશિત કરે છે જનરલ નોલેજના. અત્યારે તમારી પાસે એ એવું છે કે તમારી પાસે દિશા નથી, એ સ્થિતિ છે. 12મા ધોરણ પછી એક જ દિશા કે કોલેજમાં જવું, અને પછી કોઈ કેમ કે કોલેજ કરીને શું કરું, બીએ થશો, નોકરી તો છે નહીં, એટલે તમે પાછા બિલકુલ સંકુચિત થઈ અને કોકડું વરાઈને બિલકુલ બેસી જાઓ કે કશું થશે નહીં મારાથી. પણ એવું નથી,
बीए थयेलो विद्यार्थी पण टॉप पोस्ट उपर जई शके छे आ स्पर्धात्मक परीक्षा ने आधारे ए बाबत छे। पछीनी वात लईशुं आपणे, उत्तर गुजरात युनिवर्सिटीमां जुदी जुदी कॉलेजोमां जुदा जुदा प्रकारनी शिबिरो योजाय छे। एक दिवस, बे दिवस, त्रण दिवस योग शिबिर होय, वक्तृत्व शिबिर होय, इतिहासनी शिबिर होय, विज्ञाननी शिबिर होय, तो एनो युनिवर्सिटीमांथी पत्र आवे अने पछी जे विद्यार्थीओए जवू होय ए विद्यार्थीओमांथी विद्यार्थीओनी संख्या लिमिट करेली होय 4 કે 5, એવા વિદ્યાર્થીઓને આપણે શિબિરમાં મોકલીએ છીએ જેનો તમામ ખર્ચ 2-3 દિવસ ત્યાં રોકાય એનો ખર્ચ કોલેજ આપે છે। તમારે કશું જ નથી કરવાનું, તમારે તો મેળવીને આવવાનું છે અંદર જ્ઞાન અને બહાર એ જેમાં પાર્ટિસિપેન્ટ થયા હોય એ સર્ટી। તમને એ પણ શીખવા મળે કે આપણી કોલેજ છે અને બીજી કોલેજ કઈ છે, કેવા પ્રકારની છે, એ બંને બાબતો આપણને ત્યાં ખબર પડે। એટલે આ પ્રકારની એક શિબિરો જુદી જુદી કોલેજમાં થાય છે, તમે એનો લાભ પણ લઈ શકો। તમને એક વાત અહીંયા કરી દઉં કે ગયા વર્ષે BA 2 એમાં એક વિદ્યાર્થીનીએ પ્રવેશ લીધો, એ વિદ્યાર્થીની બહુ હોશિયાર હતી, એને પ્રવેશ હિસ્ટ્રીમાં લીધો, મેઇન હિસ્ટ્રી। મેં એને કહ્યું કે તો ગુજરાતીમાં લે આટલી બધી અથવા તો અંગ્રેજીમાં લે। ગોર સાહેબ પણ એમને કહ્યું કે તું આટલી ટેલેન્ટેડ છે, તારામાં આટલી ટેલેન્ટ પડેલી છે અભિવ્યક્તિની બધી રીતે વાત કરવાની અને વિષયમાં, તો અંગ્રેજી લે મુખ્ય, MA BEd થાય ને લેક્ચરર બન। તો એને જવાબ આપ્યો કે સાહેબ મારે બીજું કશું નહીં, ઇતિહાસમાં એટલા માટે છું કે મારે જનરલ નોલેજની તૈયારી કરવી છે અને BA થયા પછી મારે કોઈ સરસ મજાની પોસ્ટ ઉપર નોકરી કરવી છે, એટલે એને ઇતિહાસ વિષય પસંદ કર્યો। અને એ એ એ આજે પણ તમે એને લેક્ચર તરીકે કોઈ પણ વસ્તુની બોલવા માટે કહો તો એ પોતાની રજૂઆત સારી રીતે કરી શકે છે। તમારામાં રહેલા ગુણોને બહાર લાવવા પ્રમુખ સ્વામી સાયન્સ કોલેજમાં એટલી બધી એક્ટિવિટીઓ થાય છે કે તમે આ બાબતને જોઈ શકો। કદાચ અહીંયા વિદ્યાર્થીઓ સાંભળતા હશે, વિદ્યાર્થીઓને સાથે એના વાલીઓ પણ હશે, તો વાલીઓ પણ એક બાબત નક્કી કરે કે આ કોલેજમાં આટલી બધી એક્ટિવિટી કરે છે તો પોતાના બાળકને ક્યાં મોકલવું, કેવા પ્રકારનું ગાઈડન્સ આપવું, એ પણ તમે વિચારી શકો। હવે કોલેજમાં એક એક્ટિવિટી વર્ષ દરમિયાન થાય છે, સપ્તધારા, સરકારે એનું નામ સપ્તધારા આપ્યું છે। જેમ હાઈસ્કૂલમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જુદી જુદી થાય છે, એ પ્રકારે કોલેજમાં વર્ષ દરમિયાન સપ્તધારા એટલે 7 ધારાઓ, 7 ધારાઓ એટલે 7 પ્રકારની એક્ટિવિટી દર વર્ષે થાય છે। અને આ 7 ધારાઓ કઈ, 7 પ્રવૃત્તિઓ મુખ્ય કઈ, જુદા જુદા પ્રકારની, તો એમાં પહેલી સૌથી ગીત સંગીત નૃત્ય ધારા એનું નામ આપવામાં આવ્યું છે। તમે કોલેજમાં આવશો એટલે તમે જોશો મોટા મોટા બોર્ડ મારેલા છે કે ગીત સંગીત નૃત્ય ધારા, તો એના કોઓર્ડિનેટર કોણ, કયા અધ્યાપક આ ચલાવે છે, એમાં કયા કયા પ્રકારની એક્ટિવિટી વર્ષ દરમિયાન થાય છે એની નોટિસ મૂકવામાં આવી, તમે એમાં પાર્ટિસિપેન્ટ થાઓ, સ્પર્ધા થાય, અને એ સ્પર્ધામાં પહેલા બીજા ત્રીજા ક્રમે આપણે કોલેજ તમને પ્રમાણપત્ર આપે છે, ઇનામ આપે છે, અને વધારે સારી એક્ટિવિટી હોય તો આગળ પણ તમે જઈ શકો છો। મિત્રો, તમારી પાસે જે શક્તિ પડેલી છે એ શક્તિને બહાર લાવવા માટે આ 3 વર્ષ બહુ નિર્ણાયક છે। જેના 3 વર્ષ ગયા એને ઘણું બધું ગુમાવ્યું, એવા ઘણા વિદ્યાર્થીઓ આજે મળે છે કે જે TY BA પછી ગયા પછી એમ થાય કે સાહેબ કોલેજમાં હતા ત્યારે અમે ગ્રંથાલયનો કે અધ્યાપકોનો કે સંસ્થાનો જે લાભ લેવો જોઈએ લીધો ને હવે પસ્તાવો થાય છે।
એવો પસ્તાવાનો વારો તમારે ન આવે એ તમારી રીતે તમારે અહીંયા જોવાનું છે. એટલે ગીત સંગીત નૃત્ય ધારા જેના ઇન્ચાર્જ નીલપાબેન છે એ તમને ગીત સંગીતની જુદી જુદી સમૂહ ગીત કે વાજિંત્રોને બધું અને જુદા જુદા પ્રકારના નૃત્ય એની સ્પર્ધાઓ વર્ષ દરમિયાન થશે. આ બધી નોટિસ ક્રમવત તમને મૂકવામાં આવશે અને તમારે શામાં તમારામાંથી કોઈને કોઈ એક વિદ્યાર્થી એક બે માં તો રહેવાનું જ, પાણીમાં કૂદી પડવાનું, તરતા આવડશે, ડૂબવા દઈશું નહીં અમે. તમને કોઈ પણ અધ્યાપક પાણીમાં તમે પડશો જે તે એક્ટિવિટીમાં તમને ડૂબવા દેશું નહીં. ઊભા થયા અને બોલતા ના આવડ્યું તો બહુ ચિંતા ના કરવાની, બેસી જવાનું. તમે ઊભા થયા છો એ મહત્વનું છે. પહેલા તબક્કે તો ઊભા થયા, ઊભા રહ્યા, પછી બીજા તબક્કે બોલવાનું, ત્રીજા તબક્કે તમારે જે એક્ટિવિટી કરવાની છે એક્ટિવિટી તમે કરી શકો. બીજી ધારા એમાં સપ્તધારામાં એ નાટ્ય ધારા. તો ઇન્ડોર સ્ટેડિયમમાં દર વખતે આપણે માઇમ અને સ્કિટ અને એકાંકીઓ ભજવાય છે. તમારાથી તમારા આપણે ત્યાં લગભગ તમે જુઓ ગુજરાતી કે હિન્દી ફિલ્મો અથવા તો સિરિયલો એના કલાકારો સૌથી પહેલા થિયેટરમાં કામ કરેલું છે, રંગમંચ ઉપર નાટકો ભજવ્યા છે, પછી એ ફિલ્મોમાં આવ્યા છે. તમારામાંથી કોઈક સારી સૂઝવારો કલાકાર હોય ને અભિનય કરી શકે એવો હોય, છોકરા છોકરીઓ બધામાંથી અભિનયની કલા વિકસાવવા માટે આપણે માઇમ છે, સ્કિટ છે, એકાંકી છે, નાટકો છે, એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે આપણી કોલેજના વિદ્યાર્થીઓ દૂરદર્શન ઉપર કે એવા જુદા જુદા ફિલ્મોમાં કામ કરેલું છે. તો એમાં તમને એ એક્ટિવિટીઓ થશે, એમાં તમે પાર્ટિસિપેન્ટ થજો, એની સ્પર્ધાઓ પણ વર્ષ દરમિયાન ઉજવવામાં આવે છે. પછી જ્ઞાનધારા. જ્ઞાનધારામાં તમને ક્વિઝ રાખવામાં આવે, ડિબેટ રાખવામાં આવે અને એમાં ચર્ચા કરવામાં આવે કોઈ પણ વિષય ઉપર. ડિબેટ હોય છે, તમે અત્યારે ટીવી ઉપર જુઓ ને તો ટીવી ઉપર ડિબેટો ચાલતી જ હોય છે. ઉપર એક મુદ્દો લખેલો હોય અને એ મુદ્દાના તરફેણમાં ને વિરુદ્ધમાં એના જે પક્ષના જે હોય એ બે જણા પોતાના વિચારો રજૂ કરતા, અથવા તો ક્વિઝ નો કહેવામાં આવે તો કેટલા જવાબો સાચા કેટલા ખોટા એ બાને તમારું જનરલ નોલેજ પણ તૈયાર થઈ જાય. તો જ્ઞાનધારા અંતર્ગત છે એ તમને એના વિશેનું જ્ઞાન પણ એમાં આપવામાં આવે છે. પછી સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા. સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા એટલે એ નવું સર્જન કરવું કલાના ક્ષેત્રમાં, જેમાં આપણે નિબંધ લેખન મૂકીએ છીએ, વક્તૃત્વ, શીઘ્ર વક્તૃત્વ, કાવ્યનું પઠન, કાવ્ય લેખન પાદ પૂરતી આવી કેટલીક એક્ટિવિટી એ વર્ષ દરમિયાન કરાવીએ છીએ. અત્યારે એટલો બધો યુગ ફાસ્ટ છે કે માણસ મોબાઈલમાં અને મીડિયામાંથી નવરો પડતો નથી, પરિણામે એની પાસે વાંચન જેવી વસ્તુ રહી નથી, એટલે લખી શકતો નથી, એને કવિતામાં કે સાહિત્યમાં રસ નથી. તો આ એક એક્ટિવિટી છે કે કોઈ કવિતા લખતું હોય, તમે ઊભા થઈને તમારી વક્તૃત્વ શક્તિને ખીલવી શકો, તમારી મૌખિક અભિવ્યક્તિ અને લેખિત અભિવ્યક્તિને ખીલવી શકો, એ માટે જુદી જુદી નિબંધ લેખનથી માંડી અને વક્તૃત્વથી અને શીઘ્ર વક્તૃત્વ જેવી એક્ટિવિટીઓ થાય છે. ભવિષ્યમાં એ વિચારવાનું જ કે મારે કોઈ પણ સ્ટેજ ઉપર જઈને બોલવાનું છે. ધ્યાન રાખજો, તમે કોઈ પણ ખાતામાં કે કોઈ પણ જગ્યાએ જાઓ છો ત્યાં એવો અવસર આવવાનો કે કોઈ પણ જગ્યાએ સ્ટેજ ઉપર જઈને તમારે બોલવાનું થાય. હું ન બોલું, મને આવડતું નથી, ગભરાઈ જવું એ ભૂલી જવા, એ બધું જ આવડશે એમાંથી તમને. એટલે આ સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા એના ઇન્ચાર્જ તરીકે હું પોતે ડોક્ટર બી એસ પટેલ અને જ્ઞાન ધારાના નરેશભાઈ અને એમસી પટેલ સાહેબ છે જે તમને ગાઈડ કરશે.
એના પછી રંગ કલા કૌશલ્ય દ્વારા ફોટોગ્રાફી કેવી રીતે કરવી, રંગોરી કેવી રીતે પૂરવી. એક દિવસ એવો થાય કે કોલેજમાં રંગોરીની આખી લાઈન હોય લોબી. પેઇન્ટિંગ કેવી રીતે કરવા, કાર્ટૂન તમારામાંથી સરસ કેટલાકને દોડતા આવડતા હોય તો એના માટે શું કરવું, તો એની સ્પર્ધા પણ યોજાય. રંગોરીમાં તો ઘણા બધા વિદ્યાર્થી હોય છે, કાર્ટૂનમાં પણ બધા હોય છે. એટલે એ કલા પણ તમે અહીંયા કોલેજમાં વિકસાવી શકો. પછી આગળની એક ધારા એ સેવા સમુદાય ધારા. સેવા સમુદાય ધારા એટલે એ એનએસએસ એમાં આવી જાય અંતર્ગત. આપણે એનએસએસની વાત કરી તો એમાં તમે સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જોડાઈ શકો. દાખલા તરીકે કડીમાં સર્વ વિદ્યાલય કેમ્પસમાં દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ થાય છે. તમારે બ્લડ આપવાનું નથી, આ ધ્યાન રાખજો, પણ એ બ્લડ ડોનેશન કેમ્પમાં તમે હેલ્પ કરી શકો. લાઇનમાં, ફોર્મમાં, એની વ્યવસ્થા ગાડી આવે ત્યારે, આ બધું તમે કરી શકો. અને દાખલા તરીકે તમને એક સરસ મજાની વાત કરું, અહીંયા બે ઉદાહરણો આપીશું. એક તો સુરતમાં પૂર આવ્યું ઘણા વર્ષો પહેલાં, ત્યારે એનએસએસના વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ એટલી બધી સરસ કીટો બનાવી 400 થી 500 સ્ટાફ અને મંડળ અને બધાના સહયોગથી, તો એ બધું જ લઈ અને સુરત ટેમ્પો રૂબરૂ ગયો અને એ લોકોને રૂબરૂ પહોંચાડી. આકસ્મિક કઈ આફત આવે, કુદરતી આફત આવે, તો એમાં લોકોને મદદરૂપ કેવી રીતે થવું, એ આ સેવા સમુદાય ધારા દ્વારા કરવામાં આવે છે. તમને ખબર ના હોય તો હમણાં આ જ વખતે કોરોનામાં શરૂઆતના મહિના બે મહિના બધું બંધ થઈ ગયું, બજાર બંધ, ટોટલ બંધ. તો જે લોકો લારી ઉપર કશું નહોતું મળતું, જે ક્યાંય કશું મળતું નથી, જે લોકોનો રોજગાર અને બધું છીનવાઈ ગયું છે, એ ગામડાના વિદ્યાર્થીઓ જે છે, એ ગામડામાં રહેતા વિદ્યાર્થીઓ આવો ગામમાં સર્વે કરે. આ બાજુ ઈરાણા અને આ બાજુ કટોસણ બાજુ, આ બાજુ બાવલુ બાજુ, તો એવા કેટલા પરિવારો હતા કે જેને ખાવાનું નહોતું. તો આ વિદ્યાર્થીઓએ શું કર્યું, અધ્યાપકો અને કોલેજ સંસ્થાની મદદથી પૈસા મેળવી અને કીટ તૈયાર કરી કે જે કીટમાં બધી વસ્તુઓ હોય, અને એ ગરીબ પરિવારોને 10 દિવસ સુધી ચાલે એટલી કીટ ઘેર જઈ અને આપી. સેવાકીય પ્રવૃત્તિ બહુ અગત્યની એટલા માટે છે કે એક તો આપણને આધ્યાત્મિક બનાવે છે, સેવાનો ગુણ તમારી અંદર વિકસે છે. અને સેવાનો ગુણ એવો છે કે સેવાનો ગુણ આવ્યા પછી બધું જ આવે અંદર. જેમ એક વસ્તુ આવે ને તો આખું લશ્કર આવે, એમ સેનાપતિ આવે તો મજા આવે, એમ સેવા આવે એની સાથે બધું આવે. તો આનો પણ તમે લાભ લઈ શકો. તમારે માધ્યમ બનવાનું છે, જુઓ, તમારે માત્ર માધ્યમ બનવાનું છે. બધું તમને મળશે, ગાઈડન્સ મળશે, પૈસા મળશે, શું કરવાનું છે એની માહિતી મળશે, બધું જ. પણ તમારે વ્યક્તિ સુધી વાત પહોંચાડવાની, વસ્તુ પહોંચાડવાની જવાબદારી કોની છે, તમારી છે. આપણે ત્યાં એ પણ વ્યવસ્થા છે કે તમારા પરિવારમાં કે તમને કે કોઈક માણસને અમદાવાદમાં બ્લડની જરૂર પડતી હોય તાત્કાલિક, તો તમે કોલેજમાં જાણ કરો, તો કોઈ પણ વિદ્યાર્થીને નોટિસ મૂકીએ અને વિદ્યાર્થી આવે અને વિદ્યાર્થી પોતે ત્યાં જાય અને બ્લડ પણ ડોનેટ કરી શકે. કોલેજ છે એટલે માત્ર એ એક સામાન્ય છે એવું નહીં, અહીંયા શિક્ષણની સાથે સાથે તમે તમારું વ્યક્તિત્વએ ઘડી શકો છો, સમાજસેવાએ કરી શકો છો, તમારામાં ઉમદા ગુણો છે એ ગુણો પણ તમે વિકસાવી શકો છો. સાતમી ધારા છે ખેલકૂદ ધારા. સ્પોર્ટનો સમાવેશ એમાં થઈ જાય છે અને એ તો કાર્યરત જ હોય છે. આપણે ત્યાં સવારે 6 વાગ્યાથી કે 5 વાગ્યાથી વિદ્યાર્થીઓ મેદાન ઉપર પ્રેક્ટિસ દોરવા માટે શરૂ થઈ જાય, વોર્મઅપ કરે અને જુદી જુદી રમતોની એ પ્રેક્ટિસ ત્યાં કરતા હોય છે. એટલે આ 7 ધારાઓ
તમારે કઈ ધારામાં રહેવું છે એ તમારે નક્કી કરો. તમે એક કરતા વધારે ધારામાં પણ રહી શકો. હવે વિદ્યાર્થી મિત્રો, મારે વાત કરવાની છે કોલેજમાં વાર્ષિક ફંક્શન જ્યારે થાય છે, તમે આ કોલેજમાં એડમિશન લીધું તો ફેબ્રુઆરી માર્ચમાં કોલેજનું એક મોટું ફંક્શન થાય અને એ ફંક્શનમાં એને આપણે નામ આપીએ છીએ વાર્ષિકોત્સવ. એમાં જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવે છે. એમાં એક મેઇન પાર્ટ છે કે આપણે 9 પ્રકારની ટ્રોફી આપીએ છીએ અને એ દિવસે જે વિદ્યાર્થીએ ટ્રોફી મેળવે એને એટલો આનંદ અને એટલું ગૌરવ હોય છે. તો એવી 9 ટ્રોફી આ કોલેજમાં પ્રમાણપત્રો અને ઇનામો, મુખ્ય બીજા ગૌણ તો છે જ, હું ગણાવું છું પછી, પણ 9 ટ્રોફી મોટી આપવામાં આવે છે. તમારે કોના માટે પ્રયત્ન કરવો છે અત્યારથી એ તમારે નક્કી કરવા. તો પહેલી ટ્રોફી છે સમર્થ ટ્રોફી. ટ્રોફીનું નામ સમર્થ. કોને મળે? તો એમાં વર્ષ દરમિયાન ટીચિંગમાં, ભણવામાં જે વિદ્યાર્થી હોશિયાર હોય અને ભણવાની સાથે સાથે કોલેજની તમામ એક્ટિવિટીઓમાં પાર્ટિસિપેટ હોય અને ઉત્તમ દેખાવ કર્યો હોય એને એ મોટી ટ્રોફી એનાયત કરવામાં આવે છે. આખી કોલેજમાંથી 3 વર્ષમાં એવું નક્કી કરવામાં આવે કે આ વિદ્યાર્થી ટોપ ઉપર છે. આદર્શ, એટલે એક આદર્શ ટ્રોફી, એ સમર્થ ટ્રોફી તરીકે પણ ઓળખાય છે. પછી બીજી ટ્રોફી 9માંથી ભાઈઓની જેમ બહેનોને, બહેનોમાં પણ 3 વર્ષ દરમિયાન આર્ટ્સ અને સાયન્સ અને બીવોક, એમાંથી શું કરવામાં આવે છે એ પણ આપણે એને આધારે તમે લઈ શકો. એટલે ભાઈઓની જેમ બહેનો પણ શું કરે છે એમાંથી હોશિયાર ભણવામાં, અભ્યાસમાં, બીજી એક્ટિવિટીમાં, તો એને પણ ટ્રોફી આપણે આપી શકીએ છીએ. એ ટ્રોફીનું નામ છે સુકન્યા ટ્રોફી. પછી ત્રીજી ટ્રોફી જેનું નામ છે સંસ્કૃતિ ટ્રોફી. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં, ગીત સંગીત, નૃત્ય, ગાવામાં, માઈમાં, સ્કીટમાં, નાટકમાં જે વિદ્યાર્થીએ સારો દેખાવ કર્યો હોય કોલેજ અને યુનિવર્સિટી કક્ષે, એને આ ટ્રોફી એનાયત કરવામાં આવે છે. પ્રમાણપત્ર પણ છે, ટ્રોફી મોટી, અને એક ટ્રોફી એને પોતાને ઘેર રાખવા માટેની નામ સાથેની આપવામાં આવે છે. આ ત્રીજી ટ્રોફી. ચોથી, વર્ષ દરમિયાન એનસીસીમાં, આપણે કહ્યું કે એનસીસીમાં સારામાં સારી કામગીરી કોને કરી, કેટલી શિબિરોમાં પાર્ટિસિપેટ થયું, કેટલા શિલ્ડ મેળવ્યા એને જુદી જુદી જગ્યાએ જઈ, કયા પ્રમાણપત્રો એને મેળવ્યા છે, બેસ્ટ કામગીરી કઈ છે શિસ્તની બાબત, આ બધું જ ધ્યાનમાં રાખી અને એને ટ્રોફી એનાયત કરવામાં આવે છે જેનું નામ છે સંરક્ષણ ટ્રોફી. આ પણ ગૌરવની વાત છે. એ વખતે વિદ્યાર્થી સંપૂર્ણ એનસીસીના પરિધાનમાં સજ્જ થઈને પરેડ કરતો, સેલ્યુટ આપતો, ટ્રોફી લેવા માટે જાય ત્યારે હોલનું વાતાવરણ છે એટલું સુંદર બને છે, તાળીઓનો ગડગડાટ હોય છે, એ વિદ્યાર્થીએ આમ આનંદથી વિભોર થઈ જાય છે. તો એવી ટ્રોફી પણ તમે ભવિષ્યમાં મેળવી શકો. પછીની એક ટ્રોફી સેવા ટ્રોફી. એનસીસીની જેમ આખા વર્ષ દરમિયાન જે વિદ્યાર્થી એનએસએસમાં ટોપ કામગીરીમાં હોય, શ્રેષ્ઠ બધા જ પ્રકારની, સેવાકીય ગણો કે કોઈ પણ કોલેજની પ્રવૃત્તિ ગણો, એનએસએસમાં શિબિર કરી હોય, નિયમિત કરી હોય પ્રવૃત્તિઓ, તો એમાં જે ટોપ ઉપર હોય એ વિદ્યાર્થીને સેવા ટ્રોફી એ કોલેજ આપે છે. આ પણ ગૌરવની વાત છે. દર વર્ષે
આ પ્રકારની ટ્રોફી આપવામાં આવે છે. પછી એ વિદ્યાર્થીઓ શિબિરમાં જાય તો શિબિરમાં પણ બેસ્ટ વિદ્યાર્થી અને બેસ્ટ વિદ્યાર્થીની અલગ ટ્રોફી હોય છે, એ પણ આપીએ છીએ. એક સાથે તમે 15 ઇનામો પણ લઈ શકો. એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે ઇનામ માટે આપણે એમને બોલાવીએ, ઇનામ લઈને જાય, એના મધર ફાધર સાથે આવે છે ઇનામ વખતે, તો એક ઇનામ મળે તો બીજું મળે, ત્રીજું એને જ મળે. એક કરતાં વધારે ઇનામો પણ તમે અહીંયાથી મેળવી શકો, ટ્રોફી મેળવી શકો. પછી સ્પોર્ટ ક્ષેત્રે વર્ષ દરમિયાન ઉત્તમ ખેલાડી કયો ભાઈઓમાં, જેને બધી જ ગેમોમાં ભાગ લીધો હોય, ઇન્ટર યુનિવર્સિટીમાં પસંદ થયો. ઇન્ટર યુનિવર્સિટી એટલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત કોલેજ, એની કોલેજો તમામ છે, એ બધી કોલેજોની સ્પર્ધા થાય ને આંતર કોલેજ કહેવાય. પછી એમાંથી એક ટીમ ચેમ્પિયન બને અને એમાંથી સિલેક્ટ થઈને ઉત્તર ગુજરાતની એક ટીમ બને અને પછી એ આગળ જાય તો ઉત્તર ગુજરાતની કબડ્ડીની ટીમ હોય, ગુજરાત યુનિવર્સિટીની હોય, રાજકોટની હોય, બીજી હોય, તો એ બધી સામસામે ટકરાય. તો એમાં પણ આપણા વિદ્યાર્થીઓ દર વર્ષે 15-20 વિદ્યાર્થીનીઓ અને 15-20 વિદ્યાર્થીઓ સિલેક્ટ થાય છે, જે ઇન્ટિયર યુનિવર્સિટીમાં રમવા માટે ગુજરાતની બહાર જાય છે. આ બધો જ ખર્ચ કોલેજ અને યુનિવર્સિટીને મંડળ ઉઠાવે છે તમારા વિકાસ માટે. હવે એ ટ્રોફી સ્પોર્ટની છે ભાઈઓની, એનું નામ છે સૌષ્ઠવ. સૌષ્ઠવ શબ્દ એટલે મજબૂત શારીરિક રીતે. એ ટ્રોફી ભાઈઓને આપવામાં આવે છે અને એમાંથી બહેન હોય તો એને પણ આપવામાં આવે છે. એ રીતે એક બહેનને સિલેક્ટ કરવામાં આવે કે જે સ્પોર્ટમાં એવરગ્રીન હોય પહેલાંથી છેલ્લા સુધી, અને ભાઈઓ પણ હોય. હજુ એ વાત સારું છે કે કડી જેવા ક્ષેત્રમાં આપણને આવા વિદ્યાર્થીઓ સ્પોર્ટના સારા મળે છે, આવી બહેનો સારી મળે છે જે કબડ્ડી ખોખો જેવી સ્પર્ધામાં યુનિવર્સિટીમાં પોતાનું નામ રોશન કરે છે. પછી બહેનોમાં જે ટ્રોફી મળે છે વીરબારા ટ્રોફી, એ વીરબારા ટ્રોફી છે. પછી આઠમી અને નવમી ટ્રોફી એ વિષયને લગતી છે. દર વર્ષે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા લે છે તો એમાં રસાયણશાસ્ત્રમાં, કેમિસ્ટ્રીમાં, બીએસસીમાં કોલેજમાં પ્રથમ કોણ છે એને એક ટ્રોફી આપે છે કોલેજ. સમગ્ર કોલેજમાં દાખલા તરીકે ગયા વર્ષે 19-20માં કોલેજમાં કેમિસ્ટ્રી વિભાગમાં પ્રથમ જે વિદ્યાર્થી હશે એને આ વર્ષે વાર્ષિકોત્સવ થશે એમાં એને બોલાવી અને એને શિલ્ડ અને પ્રમાણપત્રો અને ટ્રોફી એનાયત કરવામાં આવશે. એ ટ્રોફી સંકલ્પ એક. અને એ જ રીતે ગુજરાતીમાં TYBA ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ કોણ છે આપણી કોલેજમાં એને આ ટ્રોફી એનાયત કરવામાં આવે છે, જેને શું કહે છે સંકલ્પ બે ટ્રોફી. એ પણ તમને સાથે સાથે જણાવું કે સાયન્સમાં પણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ટોપ 10 વિદ્યાર્થીઓનું લિસ્ટ બને છે. તો સાયન્સમાંથી મેથ્સ કેમિસ્ટ્રી એમાં ટોપ 10માં આપણા વિદ્યાર્થીઓ. હમણાં જ એક વર્ષ પહેલા જ આર્ટ્સમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MA માસ્ટર ડિગ્રી ગુજરાતીમાં એક વિદ્યાર્થીની યુનિવર્સિટી ફર્સ્ટ હતી, પટેલ નીલમ, જે યુનિવર્સિટી અને ગોલ્ડ મેડલ અને પ્રમાણપત્ર આપશે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં MA ચાલે છે કેટલી સંખ્યા છે, આપણી કોલેજની વિદ્યાર્થી પ્રથમ ક્રમે આવે છે એ વાત નાની સુધી નથી. ગુજરાતીમાં આપણે ત્યાં MA સુધીનો પણ અભ્યાસક્રમ છે. એ રીતે ટોપ 10માં હિસ્ટ્રી વિષયના વિદ્યાર્થીઓએ 2-3 હોય છે BA અને MAમાં. તો આ સંકલ્પ એક અને સંકલ્પ
એટલે તમારી સમક્ષ મેં આ કેટલીક વાતો અહીંયા મૂકી. બીજી ગૌણ વાતો પણ તમારી સામે થોડીક લઈ લઉં હું કે વાર્ષિકોત્સવ સમયે અન્ય ઇનામોય આપવામાં આવે છે. સાંસ્કૃતિકમાં પ્રથમ ક્રમે આવ્યા હોય તો યુનિવર્સિટી પ્રમાણપત્રને ઇનામ તો આપે જ, સ્પોર્ટમાં યુનિવર્સિટી તો આપે જ, એ પ્રમાણપત્ર કે ઇનામો આપે જ, પણ કોલેજમાં વાર્ષિકોત્સવ વખતે એ લોકોનું સન્માન કરીને ઇનામો આપવામાં આવે છે. ડબલ યુનિવર્સિટી આપે અને કોલેજ પણ વાર્ષિકોત્સવમાં આ બધા વિદ્યાર્થીઓને ઊભા કરી અને એ લોકોનું સન્માન કરે છે. એ જ રીતે એનસીસીને ઇનામો એ બીજા છે. પછી વિશિષ્ટ સિદ્ધિઓ તમારામાંથી કોઈએ હાંસલ કરી હોય, ખાસ કરીને સાયન્સમાં કોઈ જાય, કંઈ એવું કોઈ સરસ કંઈક બનાવે, કવિતાના ક્ષેત્રમાં કંઈક હોય, તો આ બધી વાતો છે એમાંથી પણ કોઈક ઉત્તમ હોય તો એ લોકોને વિશિષ્ટ સન્માન તરીકે પણ અહીંયા આપણે નવાજીએ છીએ અને એ લોકોનું વિશિષ્ટ સન્માન કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા માત્ર આપણી પાસે સમય પણ મર્યાદિત અને ઓછો છે, ક્યારેક પાછા ફરીથી વર્ગમાં તો મળવાનું થશે જ, પણ મેં તમારી સામે આર્ટ્સ વિભાગના વિષયો, એના અધ્યાપકશ્રીઓ અને અભ્યાસ તો તમે કરવાના છો, એની સાથે સાથે અભ્યાસ સિવાયની વિવિધ પ્રવૃત્તિઓ કઈ આ કોલેજ કરી રહી છે એ મૂકવાનો મેં એક પ્રયાસ કર્યો છે, અને એમાંથી તમે તમારી મનગમતી પ્રવૃત્તિમાં જોડાય અને તમારો વિકાસ કરી શકો. સંસ્થા તો રાહ જોઈ જ રહી છે, સમાજ પણ રાહ જોઈ રહ્યો છે. આપણે સમાજમાંથી આવીએ છીએ, સમાજે આપણને ઘડ્યા છે, તો આપણું પણ ઋણ બને છે કે આપણે પણ કોઈ એક્ટિવિટી છે એ એક્ટિવિટી દ્વારા સમાજનું ઋણ અર્પણ કરીએ. પછી સ્પોર્ટ હોય, કલ્ચર હોય, એનસીસી હોય, એનએસએસ હોય, રક્તદાન હોય, ઇવન સારું વાંચન તો કરીએ. તમે એક ઉત્તમ સરસ પુસ્તક વાંચશો તો તમારી આજુબાજુના 10 મિત્રો હશે ને એના ઉપર એવી અસર પડશે. એ કલ્પના કરો, ખરાબ બાબતની અસર પડે છે તો સારી બાબતની અસર કેમ નહીં પડતી? પડે જ છે. ખરાબ બાબતની જો અસર પડતી હોય, ખરાબ બાબત એનો પ્રભાવ દેખાડતી હોય, તો સારી બાબત એનો પ્રભાવ દેખાડે જ. એટલે આ બધું, બીજું તમારે પુસ્તકો વિનામૂલ્યે લેવા હોય, વાંચવા હોય, તો તમને અહીંયા ફ્લોટિંગ લાઇબ્રેરીની પણ વ્યવસ્થા કરેલી છે. તમારે પુસ્તક લઈ જવાનું, તમારી પાસે પણ રાખવાનું અને બીજાને તમે આપી શકો. તો અત્યારથી અને આજથી જ બધા વિદ્યાર્થીઓએ સંકલ્પ કરવો કે હું આ એક્ટિવિટીમાં મારે પાર્ટિસિપેન્ટ થવું છે, મારે સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરવા માટે એક સરસ મજાની નોટબુક તૈયાર કરવી છે, ડાયરી કે જેમાં રોજિંદી ઘટનાઓ મારે નોંધ કરવી છે, મારે મારો વિકાસ કે પ્રોગ્રેસ કેટલો થયો છે ને થવાનો છે એ પણ સતત એના આધારે જોવાનું છે, અભ્યાસમાં પણ મારે શ્રેષ્ઠ રહેવાનું છે, તમને જૂના પેપરો મલ્ટીયલ વાંચવાનું, આ બધું જ આ કોલેજમાંથી પૂરું કરવામાં આવે છે. એટલે ફરીથી તમે આ કોલેજમાં પ્રવેશ લીધો છે એ વિદ્યાર્થીઓને તો અભિનંદન આપું છું, પણ એમના વાલીઓને પણ અભિનંદન આપું છું. અંતમાં હું મારો ટૂંકમાં થોડો પરિચય આપું તો ડૉક્ટર બીએસ પટેલ વતન અરવલ્લી છે, તાલુકા ભિલોડા છે. ગુજરાતીના વિદ્યાર્થીઓ તરીકે કે કોઈ પણ વિદ્યાર્થી તરીકે ઉમાશંકર જોશીનું નામ સાંભળ્યું હશે, એ ઉમાશંકર જોશીનું ગામ અને મારું ગામ 6 કિલોમીટરના અંતરે છે, ડુંગરાળ પ્રદેશમાં, અને અત્યારે તો વનરાજી સરસ ખીલી છે, ડુંગરોની શોભાની કોઈ વાત થાય એવી નથી. જો રણ પ્રદેશમાં કે સૂકું હોય, રોડ હોય, ત્યાં પણ પ્રકૃતિ સોરે કરાય ખીલી ઉઠી હોય, તો ડુંગરો અને જંગલોમાં અને અરણ્યોમાં
તો પ્રકૃતિ ખીલી જ હોય એમાં નવાઈ નથી. બધાને ખૂબ ખૂબ અભિનંદન, અને તમે આવો ત્યારે કોઈ પણ બાબત માટે વિના સંકોચે મળી શકો. આપણે NHS રૂમ છે એમાં તમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે આવીને તમે રજૂ કરી શકો, અથવા તો કોઈ પણ અધ્યાપકને કોન્ટેક કરીને પણ તમે એને કહી શકો. તો અહીંયા આટલી વાત કરી અને હું મારી વાતને વિરામ આપું છું. કર ભલા ભોગા ભલા, છગનભાઈનું સૂત્ર છે કર ભલા